સ્માર્ટ ઓનલાઈન પ્રિપરેશનમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. મિત્રો, હાઈકોર્ટ ઓફ ગુજરાતમાં પ્રોસેસ સર્વર અને બેલીફની જે રિક્રુટમેન્ટ એટલે કે ભરતી આવી છે, ગુજરાત હાઈકોર્ટમાં બેલીફની જે ભરતી આવી છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર કવર કરીશું. શું મિત્રો લાયકાત છે, કેટલો પગાર ધોરણ છે, એ બધી જ માહિતી મિત્રો સચોટ રીતે આપણે ગુજરાતીમાં આ વિડીયોની અંદર કવર કરીશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. મિત્રો, તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગુજરાત રાજ્યના જિલ્લા ન્યાયાધીશોમાં તથા ઔદ્યોગિક ન્યાયાલયો અને મજૂર ન્યાયાલયોમાં પ્રોસેસ સર્વર એટલે બેલીફની વર્ગ 3ની ભરતી આવી છે. કક્ષા અને કેટેગરી મુજબ જગ્યાઓ જોઈએ તો ગુજરાત રાજ્યના જિલ્લા ન્યાયાલયો હસ્તકની પ્રોસેસ સર્વર અને બેલીફની કુલ 198 જગ્યા છે અને ગુજરાત રાજ્યના ઔદ્યોગિક ન્યાયાલયો અને મજૂર ન્યાયાલયો હસ્તકની બેલીફ અને પ્રોસેસ સર્વરની કુલ 12 જગ્યાઓ છે. 198 જગ્યામાં જનરલ માટે 114, એસસી માટે 10, એસટી માટે 20, ઓબીસી માટે 39 અને ઈડબ્લ્યુએસ માટે 15 જગ્યા છે. સ્ત્રીઓ માટે પણ જગ્યાઓ અનામત છે અને કુલ જગ્યાઓ પૈકીની અનામત મિત્રો ડિસેબિલિટી અને એક્સમેન સર્વિસમેન માટે પણ છે. જ્યારે જ્યાં ઔદ્યોગિક ન્યાયાલયની વાત કરીએ તો એમાં ટોટલ 12 જગ્યા, જનરલ માટે 8, એસટીમાં 1, એસસીબીસી એટલે કે ઓબીસીમાં 2 અને ઈડબ્લ્યુએસમાં 1 જગ્યા છે. સ્ત્રીઓ માટે પણ અનામત જગ્યા છે અને ડિસેબિલિટી અને એક્સમેન માટે 1-1 જગ્યા. ઉપરોક્ત જગ્યાની નિયત સંખ્યામાં ફેરફાર કરવાનો અધિકાર નામદાર હાઈકોર્ટને રહેશે. ડીએ એટલે કે ડિફરન્ટલી એબલ્ડ માટેની સૂચનાઓમાં ડીએ ઉમેદવારના કિસ્સામાં પ્રોસેસ સર્વર અને બેલીફની ફરજ અથવા તો કામગીરીનો પ્રકાર જોતા માત્ર લોકોમોટર ડિસેબિલિટી એટલે કે 40%થી ઓછી નહીં હોય તેવા ઉમેદવારો ધરાવતા ઉમેદવારોને જ અરજી કરી શકાશે, એટલે કે 40%થી વધુ હોય તો નહીં. ગુજરાત રાજ્યના ઔદ્યોગિક ન્યાયાલયો અને મજૂર ન્યાયાલયો માટે અનુસૂચિત જાતિ એટલે કે એસસી વર્ગની કેટેગરીમાં જગ્યા ન હોય. જો કોઈ એસસી ઉમેદવાર અરજી કરતી વખતે ઔદ્યોગિક ન્યાયાલયો અને મજૂર ન્યાયાલયો વિકલ્પની પસંદ કરશે તો તેવા સંજોગોમાં તે ઉમેદવારને સામાન્ય એટલે કે જનરલ કેટેગરીના ધારાધોરણો ઉપર લાગુ પડશે. પે મેટ્રિક્સ મિત્રો 19,900 થી 63,200 છે, 63,200 રહેશે પગાર ધોરણ. અનામતની વાત કરીએ તો અનામત સૂચિમાં એસસી, એસટી, ઓબીસી એટલે કે એસીબીસી, ઈડબ્લ્યુએસ આર્થિક રીતે નબળા વર્ગો, મહિલા ઉમેદવાર, ડીએ તેમજ માજી સૈનિક ઉમેદવારોના કિસ્સામાં અનામત અંગે સરકારના પ્રવર્તમાન નિયમો, હુકમો અને જોગવાઈઓ અને નીતિઓ લાગુ પડશે. ગુજરાત રાજ્ય દ્વારા નિયત કરવામાં આવેલા અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો જ અનામતનો લાભ મળવા પાત્ર રહેશે. યોગ્યતા અને લાયકાતની મિત્રો વાત કરીએ તો જરૂરી જે લાયકાત છે એ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 કે તેને સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ, એટલે યોગ્યતામાં 12 પાસ અથવા તો તેની સમકક્ષ પાસ હોવું જોઈએ. ઉમેદવાર સાયકલ કે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ સાથે દ્વિચક્રીય વાહન ચલાવવાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ઉમેદવાર સરકાર દ્વારા નિર્ધારિત કોમ્પ્યુટરનો પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ઉમેદવારને ગુજરાતી અને અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. એ મિત્રો સામાન્ય લાયકાત છે. વય મર્યાદાની વાત કરીએ તો ન્યૂનતમ 18 વર્ષ અથવા તો એનાથી ઓછી ન હોવી જોઈએ, 18 વર્ષ હોય તો ચાલશે. મહત્તમ વય મર્યાદા 33 વર્ષની છે. વય મર્યાદામાં છૂટછાટ પણ મિત્રો આપવામાં આવેલી છે, જેમાં એસસી, એસટી, એસીબીસી, ડબલ્યુએસ, ડીએ અને એક્સ સર્વિસના કિસ્સામાં સરકારના વર્તમાન નિયમો, જોગવાઈઓ, નીતિ અનુસાર નીચે મુજબની છૂટછાટ મળવા પાત્ર છે, જેમાં અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે 5 વર્ષ, મહિલા ઉમેદવારો માટે 5 વર્ષ, ડીએ માટે 10 વર્ષની મિત્રો છૂટ છે, તેમજ લશ્કરમાં બજાવેલ સેવા ઉપરાંત 3 વર્ષની માજી સૈનિકો માટે પણ છૂટ આપવામાં આવેલી છે. પરીક્ષા ફી
અને ફી ભરવાની રીતની વાત કરીએ તો ઉમેદવારે એપ્લિકેશન પોર્ટલ પર ઉપલબ્ધ પેમેન્ટ જે ઓપ્શન છે તેના દ્વારા જ નીચે મુજબની પરીક્ષા ફી ચૂકવવાની રહેશે, જેમાં સામાન્ય ઉમેદવારો માટે 1500 રૂપિયા પ્લસ બેંક ચાર્જીસ અને અનુસૂચિત જાતિ જનજાતિ શૈક્ષણિક રીતે પછાત વર્ગ અનામતના ઉમેદવારો માટે તેમજ માજી સૈનિકોએ 750 રૂપિયા પ્લસ બેંક ચાર્જીસ ભરવાનો રહેશે. ઉમેદવારે કરેલ ઓનલાઈન અરજી ફક્ત ત્યારે જ માન્ય ગણાશે કે જ્યારે ઉમેદવારે નિયત સમયગાળા દરમિયાન જરૂરી ફી ભરેલ હશે. ઓનલાઈન અરજી કરવાના નિયત કરેલ સમયગાળા દરમિયાન પરીક્ષા ફી ઓનલાઈન માધ્યમથી ભરી શકાશે. આ સિવાય અન્ય કોઈ માધ્યમથી ભરેલી ફી માન્ય સ્વીકારવામાં આવશે નહીં. એક વખત ભરેલી ફી કોઈ પણ સંજોગોમાં પરત પણ કરવામાં આવશે નહીં, તેમજ અન્ય કોઈ જગ્યા ભરતી માટે ભરેલ ફી તરીકે પણ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું જોઈએ તો બે પરીક્ષા આપવાની છે. પહેલું છે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા એટલે કે એલિમિનેશન ટેસ્ટ, બીજી છે મુખ્ય પરીક્ષા એટલે કે વર્ણનાત્મક પ્રકારની પરીક્ષા. હેતુલક્ષી પરીક્ષાની લેખિત પરીક્ષાની વાત કરીએ તો હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા એલિમિનેશન ટેસ્ટ જેને આપણે કહીએ છીએ કુલ 100 ગુણની રહેશે. પ્રશ્નપત્ર ગુજરાતી ભાષામાં રહેશે. દરેક ખોટા ઉત્તર અથવા તો એકથી વધારે ઉત્તર પસંદ કરવા બદલ 0.33% નકારાત્મક ગુણ રહેશે. પરીક્ષાનો સમયગાળો 1 કલાક ને 30 મિનિટ એટલે કે કુલ 90 મિનિટનો રહેશે. અભ્યાસક્રમની વાત કરીએ તો ગુજરાતી ભાષા, સામાન્ય જ્ઞાન, ગણિત, રમતગમત, રોજબરોજની ઘટનાઓ અને કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન આ 6 વિષયો છે એ મિત્રો હેતુલક્ષી પરીક્ષાની અંદર હશે. મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો લેખિત પરીક્ષા કુલ 100 ગુણની તથા સમયગાળો 3 કલાકનો રહેશે એટલે કે વર્ણનાત્મક પ્રકારની પરીક્ષા હશે મુખ્ય પરીક્ષા. પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી રહેશે. અભ્યાસક્રમમાં ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ, એક વાક્યમાં પ્રશ્નોના જવાબ, અહેવાલ લેખન, પત્ર લેખન, નિબંધ લેખન અને ટૂંક નોંધ લેખ જે લખવાની હોય છે એ આવશે. આ પ્રકારનો અભ્યાસક્રમ રહેશે. પસંદગીની યાદીમાં સ્થાન મેળવવા માટે મુખ્ય લેખિત પરીક્ષા વર્ણનાત્મક પ્રકારનીમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગો જેવી અનામત કક્ષા તેમજ ડિફિન્ટલી એબલ એટલે કે ફક્ત ઓર્થોપેડિકલી DA હોય અને માજી સૈનિક તમ એક્સમેન હોય એવા હેઠળ આવતા ઉમેદવારોને ઓછામાં ઓછા 45 ગુણ અને બિન અનામત કક્ષાના ઉમેદવારોને ઓછામાં ઓછા 50 ગુણ મેળવવાના. પસંદગીની યાદી અને કેન્દ્રીયકૃત પરીક્ષા પ્રતીક્ષા યાદી છે એ કઈ રીતની બહાર પાડવામાં આવશે તો કે પસંદગીની યાદી અને કેન્દ્રીયકૃત પરીક્ષા યાદી ઉપર જણાવેલા હાઈકોર્ટ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે અથવા તો હાઈકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે તેવા અન્ય કોઈ માધ્યમથી જાહેર કરવામાં આવશે. પસંદગીની યાદી અને કેન્દ્રીયકૃત પરીક્ષા યાદી ઉમેદવારે મુખ્ય લેખિત પરીક્ષા એટલે કે વર્ણનાત્મક પ્રકારનીમાં મેળવેલ ગુણને ધ્યાનમાં લઈ મેરિટને આધારે તૈયાર કરવામાં આવશે. ઉમેદવાર પરીક્ષામાં સફળ થવા અથવા તો પસંદગી યાદી અથવા તો કેન્દ્રીયકૃત પરીક્ષા યાદીમાં સ્થાન મેળવવા પાત્રથી જ નિમણૂક મેળવવાનો હકદાર બનશે નહીં. પાસ થઈ જાય એટલે એને નિમણૂક મળી જાય એવો હકદાર બનશે નહીં. પસંદગી યાદી અને કેન્દ્રીયકૃત પરીક્ષા પ્રતીક્ષા યાદીનો સમયગાળો પ્રકાશિત કરેલી જગ્યાઓ ભરાઈ જાય ત્યાં સુધી અથવા તો તે પ્રકાશિત થયાથી 1 વર્ષ આ બંનેમાંથી જે વહેલા હશે તે થશે ત્યાં સુધી માન્ય રહેશે એટલે કે વેઇટિંગ લિસ્ટ પણ આમાં આપવામાં આવશે. કેન્દ્રીયકૃત પરીક્ષા યાદી કુલ પ્રકાશિત કરેલ જગ્યાઓની સંખ્યાના 10% થી વધે નહીં તેટલી સંખ્યા માટે તૈયાર કરવામાં આવશે તથા જો કોઈ ઉમેદવાર નિમણૂક માટે હાજર ન થાય અથવા તો જો કોઈ ઉમેદવારની ઉમેદવારી રદ થાય ફક્ત તેવા સંજોગોમાં જ તેનો અમલ કરવામાં આવશે. પસંદગી યાદીમાં સ્થાન પ્રાપ્ત કરનાર ઉમેદવારોની નિમણૂક ગુજરાત રાજ્યના કોઈ પણ જિલ્લામાં કરવામાં આવશે અથવા તો ગુજરાત હાઈકોર્ટના પ્રવર્તમાન નિયમોને અથવા તો ધારાધોરણો આધીન કરવામાં આવશે. તો આથી મિત્રો ગુજરાત હાઈકોર્ટમાં બેલીફ અને પ્રોસેસ સર્વરની જે ભરતી હતી એની સંપૂર્ણ માહિતી. છતાં કોઈ તમારા મનમાં ક્વેશ્ચન રહી જાય તો તમે કોમેન્ટની અંદર પૂછી શકો છો અને ઓફિશિયલ જે નોટિફિકેશન છે મિત્રો એ પણ આપણે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં અને ટેલિગ્રામ જે ચેનલ છે એની અંદર મૂકી દીધેલી છે એ પણ તમે રીડ કરી શકો છો જે સંપૂર્ણ ગુજરાતીમાં છે. અને આવીને આવી નવી જે ભરતી આવે છે એની માહિતી જોવા માટે મિત્રો જોડાયેલા રહો સ્માર્ટ ઓનલાઈન પ્રિપરેશનની સાથે.
તેમજ મિત્રો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં.